માંગરોર લંબોરા ગામે સરપંચની દાદાગીરી. સરપંચ સામે ખનીજ ચોરી, અરજી કાર્યની ખાર રાખી સરપંચે માર માર્યો હોવાનો આક્ષેપ. જૂનાગઢ જિલ્લાના માંગરોળના લંબોરા ગામે સરપંચની દાદાગીરી સામે આવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ ફરિયાદી દ્વારા અગાઉ ગામમાં ખનીજ ચોરી ચાલતી હોવાની ફરિયાદની ઉચ્ચ અધિકારીઓને લિખિતમાં જાણ કરવામાં આવી હતી. આ ફરિયાદનો ખાર રાખીને સરપંચ રમેશ પુના ચુડાસમા દ્વારા ફરિયાદીના ઘરના નર કનેક્શન કાપી નાખવામાં આવેલ, તેમજ સ્ટ્રીટ લાઇટ પણ બંધ કરી દેવામાં આવી હતી, તેમજ ફરિયાદીને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતા હતા. આ સિવાય પાયાની સુવિધાઓ કે જે મરવાપાત્ર હોય છે એનાથી ફરિયાદીને વંચિત રાખવામાં આવતો હતો. સરપંચ રાજકીય વગ ધરાવતો હોવાથી ગામમાં ખોટી જોહુકમી ચલાવતો હોવાનો ફરિયાદી દ્વારા જણાવાયું હતું. આ તમામ બાબતે ફરિયાદીએ ફરીથી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં સરપંચ રમેશ પુના ચુડાસમા તથા તેના મરતી આવો દારૂ પીધેલી હાલતમાં ફરિયાદી જીતુરામાભાઈ તેમજ તેમના પિતા રામાભાઈ રૂડાભાઈ મોકરિયા તેમના નાનાભાઈ જયદીપને છરી તેમજ કુહાડીથી માર માર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. એમ કુલ 3 લોકો ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેથી ફરિયાદી તેમજ તેમના પરિવારના સદસ્યને 108 મારફતે માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવેલ. માંગરોળ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.